સુરતમાં ટીવી9 ના અહેવાલ બાદ પાલિકા તંત્ર જાગ્યું. શહેરના રોડ રસ્તા રિપેરિંગ કરવા પાલિકા તંત્ર કામે લાગ્યું છે. રિંગ રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં રોડની સ્થિતિ અત્યારે ખરાબ છે. તો સુરતમાં આપણે જણાવી દઈએ કે શહેરના મોટાભાગના રસ્તા પર ખાડા પડી ગયા છે. આ પહેલા પણ અમારા સંવાદદાતા પારુલે જે રિપોર્ટ બતાવ્યો તેમાં આપ સ્થિતિનો અંદાજ લગાવી ચૂક્યા હશો કે કયા પ્રકારની સ્થિતિ સુરતમાં અત્યારે રસ્તાઓની છે. સાથે શહેરના રોડ રસ્તાઓની હાલત અત્યંત ગંભીર બનતી હોય છે. સામાન્ય વરસાદ પડતાની સાથે શહેરના રોડ રસ્તાઓની અંદર મસ્ત મોટા જે ખાડા છે તે જોવા મળતા હોય છે. સુરત શહેરની પણ સ્થિતિ આવી કંઈક છે. ત્યારે ગઈકાલે સુરત મહાનગરપાલિકાના જે રોડ છે તે બાબતે TV9 તરફથી જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેને લઈને સુરત મહાનગરપાલિકાની જે રોડ ખાતું છે તે રિપેરિંગ કામ કરવા માટે અહીંયા સહારા દરવાજા જે રિંગ રોડ છે ત્યાં જોઈ શકાય છે મસ્ત મોટા જે ખાડા છે. જે વરસાદ પડતાની સાથે જે ધોવાણ થયું છે તે ધોવાણ પૂરું કરવા માટે મહાનગરપાલિકાની જે ટીમ છે તે અહીંયા કામે લાગી છે. એટલે કે કહી શકાય શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર તમામ રોડ રસ્તાઓની સ્થિતિ આવી છે. જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીની અંદર કહેવાય છે થૂંકના જે હાંધા મારતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કારણ કે પાણીની અંદર આ જે માટી નાખી અને આ ધોવાણકર જે થયેલું છે જોઈ શકાય છે. મસ્ત મોટા ખાડા છે. રાહતદારીઓને ભારે મુશ્કેલી પણ પડતી હોય છે. જોઈ શકાય છે તે પ્રમાણે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરના એક વિસ્તારને પણ તમામ વિસ્તારોની અંદર સ્થિતિ આવા જોવા મળી રહી છે. કારણ કે રાહતદારીઓને જે રીતે કહી શકાય તે પ્રમાણે આવા જવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. SMCના અધિકારી છે, કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે? રિપેરિંગ કામ કરે છે. રિપેરિંગ કામ એટલે આ પાણી ડામર વાળું છે કે સાલે સામાન્ય? ના ના, GSB દ્વારા. GSB વાળા? હા. ધોવાણ થાય નહીં પાછું? ના નહીં થાય ને. રીતે કહી શકાય છે કે આ જે પાણી જે ભરાયા છે ખાડા જે પડ્યા છે તેની ઉપર આ જે માટી છે તે નાખવામાં આવી રહી છે. કારણ કે મસ્ત મોટા જે ખાડા છે તેના કારણે રાહતદારીઓને ભારે હાલાકી પડતી હોય છે. જે TV9 તરફથી જે રીતે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ સુરત મહાનગરપાલિકા તંત્ર સજાગ થયું હતું અને આ જે કામગીરી છે તે શહેર જે શરૂ કરી છે. આવી સ્થિતિ સુરત શહેરના એક નહીં પણ અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. કેમેરામેન સલીમ શેખ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.